हे मारी मारे मंदिरिये माँ मिया पधार जो रे माड़ी मारे मंदिरिये माड़ी मारे मंदिरिये तारा कड़वा दिखरा ना माड़ी मन घड़ा मोकड़ा छे नमस्कार मित्रों, हूँ भीमजीभाई देवजी चौहान गाम आनंदसर हाले मुंबई। अत्यारे उमिया માતાનો 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે ત્યારે એની તૈયારીના સ્વરૂપે સુશોભન સમિતિના કન્વીનર તરીકે મારું નામ સજેસ્ટ કરવામાં આવ્યું અને એની સેવા માટે અત્યારે મંડપ સમિતિ અને સુશોભન સમિતિના બધા બહુ જ તૈયારીઓ ચાલી રહી છે। અત્યારે જોઈ રહ્યા છે કે મારી ડાબી બાજુમાં જમણી બાજુમાં અત્યારે સભા મંડપ તૈયાર થઈ ચૂક્યો છે। લગભગ એની 270 ફૂટ બાય 100 ફૂટનો મંડપ તૈયાર થઈ ચૂક્યો છે। ઉપર હવે ઢાંકવાનું કામ લગભગ 2 દિવસમાં પૂરું કરશું અને મારી ડાબી સાઈઝમાં જોઈ રહ્યા છો કે ભોજન કક્ષના મંડપ બની રહ્યા છે। તે વિશાળ મંડપ 200 ફૂટ બાય 90 ફૂટ પહોળાઈમાં બે ઈ ભોજન કક્ષ બનાવ્યા છે મહિલા અને પુરુષ વિભાગના અને સુશોભનની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને અત્યારે અમે જોઈ રહ્યા છીએ। આ પરિસરમાં આપણે ગેટ દેખાય છે પ્રવેશદ્વાર અને સાઈડમાં બધા આ લીમડાના ઝાડ દેખાઈ રહ્યા છે। એ લીમડાના ઝાડમાં બધા દેવી દેવતાઓના આપણે એક દર્શન કરી શકીએ એવા દેવી દેવતાઓના આપણે ફોટા લગાડશું અને એ ફોટાની નીચે બધી અલગ અલગ જાતની બધી બહેનો નખત્રાણાની બહેનો છે ભાઈઓ છે ભુજના ભાઈઓ છે બહેનો છે અમુક ગામોની બહેનો બધી એ સેવા આપવા આવશે અને એક રંગોળીથી સુશોભિત કરશે આખો પ્રવેશ દ્વાર અને પ્રવેશદ્વારની સાઈડમાં જે પટ્ટા જોઈ રહ્યા છે એમાં પણ એક રંગોળીના એક બોર્ડર પટ્ટા બનાવશું। અહીંયાથી લઈને લગભગ મંદિરના પટાંગણ સુધી યજ્ઞશાળાની ફરતે બધા એ સુશોભનની દ્રષ્ટિએ એ રંગોળી બનાવવાના છીએ અને સભા મંડપની ફ્રન્ટમાં પણ એક મોટી રંગોળીનું એક દર્શન કરાવતો માતાજીનું ચિત્ર કરવાના જે જઈ રહ્યા છે અને મુખ્ય મંદિર જે માતાજીનું છે ત્યાં પણ એક માતાજીની સ્વરૂપને દર્શન કરાવતું રંગોળીનું દર્શન પણ આપણે ત્યાં કરશું। વિશેષમાં ગામો ગામના યુવક મંડળ મહિલા મંડળ બહુ જ ઉત્સાહી છે અને આજે એક સવારથી સફાઈ અભિયાન ચાલુ હતું એમાં લગભગ 100 થી 150 મહિલાઓ અને ભાઈઓએ સેવા આપવા માટે આવેલી અને પૂરું પટાંગણમાં કાકરા અને બધું માટી વીણીને એકદમ સફાઈ કરી રાખી છે ને આ ઉત્સાહ જોઈને એમ લાગી રહ્યું છે કે કચ્છના ઇતિહાસમાં કદાચ આપણા સમાજનો આ એવો પ્રથમ પ્રોગ્રામ હશે જે 100 વર્ષ ઉજવશે ત્યારે પણ આ પ્રસંગને જરૂરથી યાદ કરશે અને મારે જોડે આપણે જોઈ રહ્યા છો કે નરેશભાઈ અને આ એઝ એ કન્વીનર તરીકે કહ્યું કે સેવા આપવામાં રાત અને દિવસ આપણે નિલેશભાઈ પણ જોડાયેલા છે અને મારા સહકન્વીનરની જોડીમાં રાજેશભાઈ રામાણી પણ સેવા આપી રહ્યા છે અને મંડપ સમિતિ સુશોભન સમિતિ અને યજ્ઞ સમિતિ આ બધાનું અમે કોર્ડિનેશન કરીને જ આ કામ કરી રહ્યા છીએ જેથી કરીને કોઈ કાર્યમાં ક્યાંય ખામી ના આવે અને જ્યાં પણ જરૂરત પડે એવી રીતે ફ્રન્ટમાં આપણે રામ મંદિર જોઈ રામ મંદિરની બાજુમાં એક પ્રદર્શનીનું પણ આયોજન કર્યું છે જેમાં 60 બાય 65 ના એરિયાની અંદર
एक प्रदर्शनी जेमा देवी देवताओं जीवंत प्रसारण एवी मूर्तिओ आपणे गोठवी छे अने एनु पण एक दर्शन लाहो लेशुं। जे हजी सुधी क्यांय आपणे कच्छमां एवुं आयोजन नथी कर्युं, पण एक विशेष कंईक करीए ने अमने जवाबदारी सोंपी हती तो ई बधुं अमे करवा जई रह्या छीए अने कंईक ने कंईक नवुं करी अने एक आ 95 वर्षनो जे अमृत महोत्सव छे एने सौ याद करे अने माताजी एवी बधाने प्रेरणा आपे अने शक्ति प्रदान करे के आ कार्यक्रमनी अंदर आवो अने माताजीना आशीर्वाद लो। विशेष में नाइट ना कार्यक्रमों छे, एमां डायरा ना आयोजनो छे, विशेष में जे एक डॉक्यूमेंटरी बनावी छे आपणे 75 वर्षना इतिहासनी माताजीनी, ए डॉक्यूमेंटरी पण आपणे अनावरण करशुं, जेमां विशेष में जे दाता आपणा पायाना पत्थरो छे 75 वर्षना माताजीनुं मंदिर, एमां संतो महंतोए जे भाग भजव्यो अने जे आपणे एक संदेशो आपीने अने एक सारा सारा आपणे सनातनना राह पर लई आवा ए संतोने पण ई डॉक्यूमेंटरी अंदर आपणे याद करशुं ने एमां वडीलो 75 वर्षना इतिहासमां जे पण आ माताजीमां एने भोग आप्यो छे अने आ आखी संस्थाने उभा करवामां पायाना पत्थरो तरीके छे एने मैं पण एमना परिवारोने पण याद करशुं अने एमने पण सन्मानित करशुं एवुं आयोजन संस्था वतीथी नक्की करेल छे। ने वधुमां वधु संख्यामां आप सौ पधारी अने आ માતાજીનો ઉત્સવ તમે માણો એવી અમે સૌને વિનંતી કરી છે અને સૌને આમંત્રણ પણ આપી છે। માં અમારી સાથે છીએ અને માં અમે તૈયાર છીએ ઈ સ્લોગન સાથે બધા કચ્છના ગામો ગામથી બધા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે। અંદાજે સ્વયંસેવકો એક એક સમિતિમાં નહીં તો 100 થી 150 જણા કામ કાર્યરત છે અત્યારે। મંડપ સમિતિના અલગ છે, 4000 જઈને એપ્રોક્સ એટલો આંકડો છે, અલગ અલગ સમિતિના અલગ અલગ સ્વયંસેવકો છે અને બધી સમિતિઓના આપણે અલગ અલગ જવાબદારીઓ સોંપેલી છે અને બધા જ પોતપોતાની જવાબદારીઓથી કામ કરી રહ્યા છે। અને મંડપના જે સમિતિના કન્વીનર એમ કહો કે દિનેશભાઈ ભૂમિ મંડપવાળા, ત્રિભુવનભાઈ આનંદસરવાળા, એ એકદમ જ કાર્યરત છે અને બહુ જ ડિસ્કાઉન્ટ રેટે માતાજીની સેવા કરવી છે એ દૃષ્ટિએ આ કામ એ લોકોએ હાથમાં લીધું છે। એ જ રીતે એને સુશોભનમાં લાઇટના શણગાર પણ એ રીતે કરશું, પુષ્પોના પણ શણગાર કરશું અને કેવી રીતે અતિ સુંદર અને ભવ્ય બને એ જ હેતુને ધ્યાનમાં રાખીને બધા સેવા આપી રહ્યા છે। અસ્તુ, નમો નમઃ। બોલો મિયા, માત કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય। આજ રોજ રવિવાર હોતા અને માતાજીનો જે આપણે કાર્યક્રમ થવાનો છે સહસ્ત્ર ચંડી મહોત્સવ યજ્ઞનો અને જે આપણે ઉમિયા માતાજીના જે આપણો ધામ વાંડાય ધામે તો આ એ યજ્ઞશાળા ઊભી કરી છે, એમાં સ્વયંસેવકો જે આ કુંડો બન્યા છે એમાં કુંડોમાં જે કલર કરી રહ્યા છે। તો આપણે વચ્ચેના ભાગમાં મધ્ય ભાગમાં એક સ્ટેપ અધરમાં 9 કુંડ મુખ્ય કુંડો છે, સાઈડમાં બાકી 42 કુંડો છે, એવી રીતે 51 કુંડીનું યજ્ઞ એટલે સહસ્ત્રચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। આ નવગ્રહના 9 કુંડ અલગ અલગ બનાવવામાં આવ્યા છે, જે આપ જોઈ શકો છો અલગ અલગ આકારમાં છે, જે બધા ચંદ્ર આકાર, પછી આપણે પુષ્પ આકાર, અલગ અલગ આકારના બનાવવામાં આવેલ છે। આપણા પૃથ્વી ઉપર રહેલા 99 ગ્રહના પોતપોતાના સિમ્બોલ સાથે આ બધા યજ્ઞ બનાવવામાં આવ્યા છે। યજ્ઞ કુંડ છે, એની અંદર આજે આપણા 9 ગ્રહ છે, એની અંદર બધા શનિ રવિ સોમ મંગળ એવી રીતના આ બધા જે ગ્રહો છે એની પૂજન થશે અને પોતપોતાના ગ્રહના પોતપોતાના કુંડ અલગ અલગ પ્રકારે છે, એની અંદર મુખ્ય 9 જજમાનો જે છે એ આપણા આ કુંડ ઉપર બિરાજમાન રહેશે અને એના પછી એના નીચેના કુંડ છે એની અંદર આપણી સમાજના 151 જણા નીચે બેસશે અને જેને 151 નો ચડાવો લીધેલો છે એ બધા સહપરિવાર શીખે નીચેના કુંડની અંદર યજ્ઞ આહુતિ આપશે, એવી રીતનું આ આયોજન છે। સરસ, આ ભાઈઓ સેવા કરી રહ્યા છે અને એમાં પ્રધાન કુંડ, અષ્ટાંગ કુંડ, ચતુર્થ કુંડ એવા કુંડના બધાના નામ છે। એવી રીતે યજ્ઞનું મહાત્મ્ય કે આપણે સનાતન વિશ્વનું કલ્યાણ થાય એના માટે આ સહસ્ત્રચંડી યજ્ઞનું મોટું આયોજન કરવામાં આવ્યું છે। વસુદેવ કુટુંબની ભાવનાથી કે દરેક પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધિથી સંપન્ન થાય અને ઈશ્વરી આશીર્વાદ મળતા રહે એવું ભવ્ય આયોજન કચ્છ જિલ્લા લેવલે પ્રથમ વખત સહસ્ત્રચંડી યજ્ઞનું આયોજન કર્યું છે।
આ માટે જે કુળદેવી ઉમિયા માતાજી ટ્રસ્ટ તરફથી બધી જે આયોજન ગોઠવવામાં આવેલ છે, દેશ અને વિદેશથી યાત્રાળુઓ પણ બહુ ઉપસ્થિત રહેવાના છે, જે આપણા કુળદેવીના સંતાનો દેશ અને વિદેશમાં જઈને ધંધા અર્થે વસેલા છે, એ પણ આ પ્રસંગ ઉપર બધા ઉપસ્થિત રહી અને આ યજ્ઞનો લાવો લેવા અચૂક હાજરી આપશે એવા આપણા સહસ્ત્રચંડી યજ્ઞનો મહત્વ છે અને બહુ જ મોટે પાયે આ આયોજન કરવામાં આવ્યું છે. સમાજના અગ્રણીઓ તથા સ્વયંસેવકો ખડે પગે આ આયોજન માટે ઉપસ્થિત છે. જ્યાં આપણા જરૂરત પડે છે ત્યાં આપણા સ્વયંસેવકો તત્કાલિક હાજર થઈ ગયા છે. 10 જણાની આવાજ દઈ છે, 25 જણા આવી જાય છે એવો સમાજની અંદર આ સહસ્ત્રચંડી યજ્ઞનો સૌને એવો ભાવ છે.